તમે હેડિંગ મારી છે, તમને તો પણ સંભળાય છે મારો આ સાગરિકા અને સુસંગતતાનો સંવાદ. આપણે આગળ જોયું કે સાગરિકા અને સુસંગતતા એ સખી ભાવ સાથે જોડાયેલા છે. સુસંગતતા એ રાણીની દાસી છે, પણ એ સાગરિકાની સખી પણ બની જાય છે. કારણ કે સાગરિકા જે છે એ વાસ્વદત્તાને સોંપાયેલી છે, અને વાસ્વદત્તા એને મોટે ભાગે આમ કેદમાં રાખે, એ પરિસ્થિતિમાં મૂકે છે. એટલે સુસંગતતા બધી પરિસ્થિતિ જાણે છે, એટલે એ સાગરિકા સાથે સખી ભાવથી જોડાય છે. હવે અહીંયા સંવાદ, સંવાદ એટલે બે વચ્ચેના વાતચીત, બે વચ્ચેના ડાયલોગ, એમાં શું છે? તો આપણે આગળ જોયું એમ કે સાગરિકા રાજાનું ચિત્ર દોરે છે અને સુસંગતતા જોડે જ કોનું ચિત્ર દોરી દે છે? સાગરિકાનું. એટલે બંને સખી વચ્ચે જે ભાવ છે સ્પષ્ટ થઈ ગયો, કે બંને જાણે છે કે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે જ્યારે સુસંગતતા, સંવાદમાં સુસંગતતા એને સાંત્વન આપે છે કે રાજા ઉદયન વાસ્વદત્તા છે એટલે તને મળી શકશે નહીં. સાગરિકા એમ કહે છે કે હું રાજા કહેતી નથી, પણ પોતાના હાવભાવ બતાવે છે કે હું રાજાના પ્રણયમાં છું, એટલે વિરહ વ્યથા છે એની. અને સાગરિકા પોતાના મનની વ્યથા સુસંગતતા પાસે ઠાલવી દે છે કે મને ઉદયન નહીં મળે તો હું એના વગર રહીશ નહીં. પહેલાંના સમયમાં આપણને ખબર છે, અહીંયા સમાજ દર્શન પણ છે કે રાજાઓને અનેક રાણી હતી એનો આ ઉલ્લેખ છે. બીજું, સાગરિકા તો રાજકુમારી છે એટલે મેઘાવીની હોય, પણ સુસંગતતા પણ એ જ વાતાવરણમાં રહી છે. રાણીની દાસી છે, સાગરિકાની સખી છે, એટલે એમ કે દાસી છે છતાં પણ એનામાં બુદ્ધિ ચાતુર્ય જોવા મળે છે. આ બંને વચ્ચેના વાર્તાલાપમાં શું જોવા મળે છે આપણને? તો એ જ જોવા મળે છે કે સાગરિકા રાજાના પ્રણયમાં ઘેલી થઈ ગઈ છે, સુસંગતતા બધી પરિસ્થિતિ જાણે છે, એની માનસિક પીડા વધી ગઈ છે સાગરિકાની, એ પણ સુસંગતતાને ખ્યાલ છે. રાજકન્યા છે એટલે પોતાની પરિસ્થિતિનો ઉલ્લેખ નથી કરતી કે હું રાજાના પ્રણયમાં છું અને રાજાને મેળવીને જ રહીશ, એટલે એના કુળ પ્રમાણેનું વર્તન છે કે પ્રણયમાં છે એના વર્તનમાં જોવા મળે છે. આ બંને વચ્ચેનો જે સંવાદ છે કે હું પ્રણય રાજાને મને આકર્ષિત થઈ છું, એ બધા સંવાદો સુસંગતતા મેનાને લઈને આવી છે સારિકાને. પછી વાનર આવે છે અને ઉડી જાય છે, એટલે આખો સંવાદ સારિકા પણ સાંભળતી હોય છે બંને વચ્ચેનો. એટલે મેં તમને કહ્યું આગલા અંકમાં સારિકાનો સંવાદ પણ આવશે, સારિકા બોલશે. પોપટ પણ આપણે જાણીએ છીએ કે પોપટ કેવું પક્ષી છે, જે બોલાવીએ બોલે છે, એવી રીતે સારિકા પણ આ બંનેની વચ્ચેની વાતચીત સાંભળી ગઈ છે. એ ઉડી જાય છે ત્યારે નાટકકારની કુશળતા છે કે એક સમયે સારિકા એ વસ્તુ બોલતી પણ બતાવશે. અને સુસંગતતા એના નામ પ્રમાણેના ગુણ જોવા મળે છે કે એ રાણીને પણ સુસંગત થાય છે અને સાગરિકાને પણ સુસંગત થવાનો પ્રયત્ન કરે છે.